એલઆરડી પેપર લીક કાંડને લઈને ભાજપ સરકાર ઘેરાય છે તેવામાં કોંગ્રેસના ધારાસભ્યએ છેલ્લા 15 વર્ષની ભરતીઓમાં થયેલા કાંડની તપાસ માટે એક જોઈન્ટ એસેમ્બલી કમિટીની રચના કરાવવાની માંગ કરી. આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રીઓએ કેવો જવાબ આપ્યો સાંભળીએ. રક્ષક દળની તેમાં જે કૌભાંડ થયું, પેપર લીક થયું, પેપર લીક થયું નથી, પેપર તો લીક જ હતું, પરંતુ એ વાત સરકારની લીક થઈ એના કારણે પરીક્ષા રદ કરવી પડી. આવી અનેક પરીક્ષાઓમાં કૌભાંડો થયા છે અને એટલા માટે છેલ્લા 15 વર્ષમાં જે ભરતીઓ થઈ છે અને હમણાં પરીક્ષા જે રદ થઈ છે એ રદ થયેલી પરીક્ષાની તપાસ કરવા માટે જોઈન્ટ એસેમ્બલી કમિટી, જેવી રીતે પાર્લામેન્ટમાં જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી જ્યારે આવા ભ્રષ્ટાચારો થતા હોય છે અને ખ્યાલ આવતા હોય છે ત્યારે રચાતી હોય છે, નોટબંધી માટેની પણ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી મનમોહનસિંહજીના નેતૃત્વમાં રચાણી છે, એવી જ એક કમિટી રચવા માટે જો સરકાર સાચી દિશામાં કામ કરવા માંગતી હોય તો હું માગણી કરું છું કે આની જોઈન્ટ એસેમ્બલી કમિટી વિરોધ પક્ષના સભ્યના નેતૃત્વવાળી બનાવવામાં આવે અને એને વિરોધ પક્ષના પાસેથી એનું નામ મંગાવવામાં આવે અને આ કમિટી તપાસ કરે. એમાં સંનિષ્ઠ અધિકારીઓ દ્વારા છેલ્લા 15 વર્ષમાં થયેલી ભરતીની તપાસ કરવા માટેની મારી માગણી છે. એક જગ્યાએ કોઈનું કમાન્ડ આવ્યું નથી, કોઈ મેસેજ, કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આ જે કૌભાંડ થયું છે તો મને પત્ર લખજો, હું તાત્કાલિક કરાઈશ. પણ આજની તારીખમાં જેટલી પરીક્ષા પતી છે એ પરીક્ષાના વિદ્યાર્થીઓ ને તમે પૂછો સફળતાપૂર્વક કે કહેશે કે ના, અમે અમારી મહેનતથી આવ્યા છીએ, અમે ભણીને આવ્યા છીએ અને કોઈની લાવક લીધા વગર અમે નોકરી આવ્યા છીએ, એવું આ જ છોકરાઓ બોલશે. એટલે રાજ્ય સરકાર આ વાતમાં એકદમ સ્પષ્ટ છે, આદરણીય મુખ્યમંત્રી બી સ્પષ્ટ છે, કોઈને છોડીશું નહીં. આજે કે કાલે ભરતીની અંદર રાજ્ય સરકારની હોય, કોઈ બી વિભાગની હોય, કોઈ બી વ્યક્તિ કોંગ્રેસ વાળું હોય કે ભાજપ વાળું હોય અને પકડાશે તો એને છોડવામાં